નમસ્કાર મિત્રો ઓમ ઇલેક્ટ્રિકમાં તમારું સ્વાગત છે આજે આપણે સ્ટાર્ટર પેનલ બોર્ડ બનાવતા શીખીશું તો સૌથી પહેલાં આપણે આ એલએનટી કંપનીનું સારામાં સારી ક્વૉલિટીનું સ્ટાર્ટર છે તે તમને બજારમાં આસાનીથી પંદરસો કે અઢારસો રૂપિયામાં મળી જશે ત્યાર પછી આવે છે આ એમ્પિયર મીટર જેની મદદથી તમારી મોટર કેટલો લોડ લે છે તે તમને ખબર પડે છે ત્યાર પછી આ જે ફ્યુઝ છે તે ત્રેસઠ એમ ત્રણ ફ્યુઝ લીધા છે ત્રણ અને ત્રણ ફ્યુઝને લગાડવા માટે આ સ્ક્રૂ છે તો હવે આપણે તેને ફિટિંગ કરવા માટે સૌથી પહેલાં તેના જે નિશાન કરી અને પછી તેને ટ્રેલની મદદથી આપણે તેમાં હોલ કરીશું તો આપણે સૌથી પહેલાં તેના નિશાન કરી લઈ નિશાન કરવા માટે આપણે સ્ક્રૂની મદદથી જ્યાં આપણે સિસ્ટપેન નથી પૂગી શકતી ત્યાં સ્ક્રૂની મદદથી આપણે તેના નિશાન કરીશું હવે ત્યાર પછી આપણે જે ફ્યુઝ છે તેના નિશાન કરીશું એના માટે આપણે તને તન ફ્યુઝને પહેલાં ઓપન કરી લેશું ઓપન કરવા માટે આપણે ડિસમિચની મદદથી ઓપન કરીશું કારણ કે તે હાર્ડ હોય છે હવે તેને સરખી રીતે આપણે પાવર જે રીતના આપણા કેબલ આવતું હોય તે રીતના રાખવાનું છે તો આ રીતના તને ફિશના આપણે તે નિશાન કરી લેશું પછી આ છે સોકેટ થ્રી વે સોકેટ તરીકે તેને ઓળખવામાં આવે છે તેની મદદથી આપણે શું થશે કે જ્યારે પણ તમારે મોટરના કે કનેક્શન કરવાના થશે ત્યારે આ સોકેટમાં આપી દેવાના જેથી કરીને તમારે સ્ટાર્ટર ઓપન કરવાની જરૂરત રહેતી નથી તો હવે આપણે આ સ્ટાર્ટરને આ રીતના ગોઠવી દીધું છે અને હવે તેના જે હોલ છે સ્ક્રૂ મારવા માટેના તે આપણે કમ્પ્લીટલી હોલ કરી લેશું હોલ કરવા માટે આપણે સ્ક્રુ ડ્રાઈવર જે ડ્રીલની જગ્યાએ સ્ક્રૂ ડ્રાઈવર આપણે સ્ક્રૂ ફિટિંગ કરવા માટે ઉપયોગ કરતા હોય છે તેનો ઉપયોગ કરીશું ત્યાર પછી આપણે તેમાં ત્યાર પછી આપણે તેમાં સ્ક્રૂ લગાવીશું તો સૌથી પહેલાં બધાના હોલ આપણે કરી લેશું હોલ કરવા માટે આપણે પહેલાંથી જ નિશાન કરેલા છે હવે તેની જગ્યાએ આપણે એ હોલ કરવાના છીએ અને હોલ કરવા માટે આપણે તન એમ એમનું આપણે ડ્રીલનું પાનું લીધેલું છે જેથી કરીને આપણે સ્ક્રૂ જ્યારે પણ લગાવીએ ત્યારે આપણો સ્ક્રૂ પરફેક્ટલી આડ બેસી શકે હવે આપણે ફ્યુઝના તને તન હોલ છે જે તન ફ્યુઝ છે તેના બોલ આવે છે તેને કરીશું અને તેમાં આપણે સ્ક્રૂ લગાવીશું તો આ રીતના તને સ્ક્ર હવે મિત્રો આપણે તેમાં સ્ક્રૂ લગાવી અને તેને ફીસને ફિક્સ કરીશું જો તમને કોઈ પ્રશ્ન હોય અને ન સમજાતો હોય તો તમે મને કમેન્ટ કરી અને પૂછી શકો છો જેથી કરીને હું તમારો પ્રશ્ન સોલ્વ કરી શકું કારણ કે ઘણા લોકો હોય છે તેને અમુક વાત સમજમાં ના આવી શકે અથવા તો તેને ખબર ના પડતી હોય તો પણ મને તમે પૂછી શકો છો કમેન્ટ કરીને હું તમને તેનો જવાબ આપીશ ત્યાર પછી વાત કરીએ તો આપણે જે તને તન્ફ્યુઝ લાગી ગયા પછી આપણે સૌથી પહેલાં તો આપણા જે સ્ટાર્ટર છે જે આપણે એલ એન ટી આપણે તમે નામ તો સાંભળ્યું છે તે સારી ક્વૉલિટી અને ઉચ્ચ ગુણવત્તાવાળું સ્ટાર્ટર આવે છે અને તેમાં તમારી મોટરને રક્ષણ સારામાં સારું કરે છે એટલે મિત્રો આ જે સ્ટાર્ટર છે તે એલ એન ટી કંપનીનું સારી ક્વોલિટીનું સ્ટાર્ટર છે અને તે આપણે આ સ્ટાર્ટર પેનલમાં ઉપયોગ કરીશું હવે આપણે વાયરિંગ કરીએ તો વાયરિંગ કરવા માટે આપણે કાળો કલર લાલ કલર અને પીળો કલર ત્રણ કલરનો ઉપયોગ કરીશું જે કાળા કલરનો વાયર છે તેમાં આપણે એમ્પિયર મીટર લગાવીશું જેથી કરીને આપણે ખબર પડી શકીએ કે આપણું મીટર જે આપણી મોટર છે તે કેટલો લોડ લે છે અને જો વધારે લોડ લેતી હોય તો તમારી મોટરમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો પાવરની તકલીફ હોઈ શકે એટલા માટે આપણે વધારે નુકસાન આપણા મોટરમાં આવતા અટકાવી શકીએ તેના માટે આપણે એમ્પિયર મીટરની ઉપયોગ કરતા હોઈએ છીએ એમ્પિયર મીટર એ ખાસ જરૂરી છે કારણ કે એમ્પિયર તમારી મોટર જો વધારે લેતી હોય તો તે બરી પણ શકે છે એટલા માટે ખાસ કરીને એમ્પિયર મીટર લગાવવું જોઈએ અને એમ્પિયરથી જ આપણી મોટરનું રક્ષણ મેળવી શકીએ છીએ તો હવે આપણે તેના જે એમ્પિયર મીટરના જે બો બે બોલ છે તેમાં આપણે કાળા કલરને અને કાપી કાળા કલાના વાયરને કાપી અને લગાવી દીધો છે પણ ખાસ વાત એ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે મોટર સ્ટાર્ટરમાં ઇમ્પ્યોર મીટર લગાવો ત્યારે તમે તેની પાછળના જે બંને બોલ છે તેને એકદમ ટાઈટ કરજો કારણ કે એ નહીંતર શું થશે કે લોડ થવાના કારણે તે છેડો ભરી શકે છે એટલે એ વાતની ખાસ ધ્યાન રાખવી અને પછી જ આપણે તેનો આગળનો જે આગળ પ્રોસેસ છે તે આપણે જોઈશું તો આ રીતના આપણે લોડ મીટરનો કાંટો છે તેનું કનેક્શન આપણે કરી લીધું હવે આપણે તેને ફિટિંગ કરી દઈશું ફિટિંગ કરવા માટે તન સ્ક્રૂની જરૂર પડે છે તે ઓલરેડી આપણે છે જેને તેને આપણે ફિટિંગ કરી દીધું છે હવે આપણે જે લાલ કલરનો વાયર એટલે કે રેડ વાયર છે તેને વાયરના ઉપરનું ઇન્સ્યુલેશન દૂર કરી અને લગાવીશું ફ્યુઝની અંદર જોઈન્ટ કરીશું ફ્યુઝની અંદર જોઈન્ટ કરવા માટે આપણે ફ્યુઝના જે બો બે બોલ હોય છે તેને આપણે ખોલી નાખીશું અને ખોલી અને તેને પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે ફ્યુઝના બોલ હોય છે તે એકદમ ટાઈટ કરવાના જેથી કરીને લૂઝ ના રહી શકે અને લૂઝ જો તમારો બોલ લૂઝ હોય તો તમે તે ફ્યુઝ પાર્કિંગ થઈ અને બગડી પાર્કિંગ થઈ અને તમારો છેડો ભરી શકે છે અથવા તો ફ્યુઝ ખરાબ થઈ શકે છે એટલે ખાસ ગમે ત્યારે જ્યારે પણ તમે સ્ટાર્ટર પેનલનો યુઝ કરતા હોય ત્યારે એ બોલ જે સ્ક્રુ ડ્રાઈવરની મદદથી એ એકદમ ફિટિંગ કરવાનું નહીં તો શું થશે કે તમારો જે સ્ટાર્ટર પેનલ છે તે બરી શકે છે તો હવે આપણે જે આ પીળા કલરનો વાયર છે તેના તને તનો જેકેબલ છે તને તન ફેસના વાયર એ હવે આપણે સ્ટાર્ટરની અંદર લગાવીશું તો સ્ટાર્ટરની અંદર લગાવવા માટે સૌથી પહેલાં સ્ટાર્ટરના અંદર તમને રબડ આપેલા હોય છે બે વોલ કરીને તેમાં વોલ રબરની અંદર વોલ કરી અને પછી તેની અંદર વાયર આપણે લગાડવાના છે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું કે વોલ વાયરના માપનો જ રાખવાનો જેથી વધારે નહીં વધારે આક્ષો તો શું થશે કે તમારું જે સ્ટાર્ટર છે તેની અંદર જીવજંતુ અથવા કો ગરોળી છે સાપ સાપના નાના બચલા છે અથવા તો ઊંધળી છે તે અંદર જવાથી શોર્ટ સર્કિટ થશે અને તમે શોર્ટ પણ લાગી શકે છે અને અંદર તમારું સ્ટાર્ટર પણ ખરાબ થઈ શકે છે તો હવે આપણે કાળા કલરનો છેડો રિલેના પહેલાં કોન્ટેકમાં આપી દીધો છે બીજા કોન્ટેકમાં આપણે જે ના છેલ્લે કોન્ટેક છે એમાં આપણે લાલ કલરનો વાયર અને વચ્ચે આપણે પીળા કલરનો વાયર લગાવીશું તો અહીંયા પણ મિત્રો તમે ડિસમિસની મદદથી તેના જે બોલ છે તે એકદમ ટાઈટ કરજો જેથી કરીને એ તમારા જે તમારો જે સ્ટાર્ટરનો જે બોલ છે એકદમ ફિટિંગ થઈ જાય અને પાર્કિંગ થવાની સમસ્યા ના રહે તો આ રીતના આપણે ઘરે તમે આસાનીથી સ્ટાર્ટર ફિટિંગ કરી શકો છો અને સ્ટાર્ટર ફિટિંગ કરવી એકદમ ઈજી વસ્તુ છે જો તમને ન સમજાય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો હવે આપણે સ્ટાર્ટરના જે મોટરના કનેક્શન કઈ રીતે કરવા તો મોટરના કનેક્શનમાં વચ્ચે આપણે પીળા કલરનો હોય એનો ઉપયોગ કરીશું ત્યાર પછી આપણે જે ફેસના કનેક્શન આપેલા જ્યારે રબરની અંદર કાપવું આપેલો કાપી તે જ રીતે આપણે આમાં પણ આપણે કાપી અને રબર ચડાવવાનું છે રબર ચડાવ રબરને આપણે કાઢી અને બે વાયરને આ રીતના ગોટ લગાવી અને જે આપણે ફ્યુઝમાંથી લાલ કલરનો વાયર મારેલો છે જે રીલેમાં તેની સામે આપણે બ્લોક છે તેમાં લગાડવાનો છે અને ફિટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે એકદમ સ્ક્રૂ છે તે ટાઇટલી ફિટ કરવાનું નહીંતર સ્પાર્કિંગ થવાની શક્યતા રહેતી હોય છે એટલે ખાસ કરીને આ વાત ભૂલતા નહીં ત્યાર પછી આપણે જે વાયર છે તે આપણે બે વાયર જોઈન્ટ કરી લીધા છે હવે આના પછી આપણે બ્લેક એટલે કે કાળા કલરનો વાયર છે તેને લગાવીશું કાળા કલરના વાયરને મોટ તેવી જ રીતે કાળા કલર જે ફ્યુઝમાંથી લોડ મીટર અને લોડ મીટરમાંથી રિલેમાં લઈ ગયું છે તેને સામે જ કાળો કલરનો વાયર લગાડવાનો છે તો આ રીતના આપણું જે વાયરિંગ છે તે તને તન મોટરના જે છેડા લાગવાના છે તે આપણે સ્ટાર્ટરમાં આપી દીધા છે તો સ્ટાર્ટરમાંથી આપણે સોકેટમાં લગાવીશું સોકેટમાં લગાડવાનો મિત્રો ફાયદો એ થશે કે તમારે સ્ટાર્ટરને જે છેડા બરવાનો પ્રોબ્લેમ હોય છે એ ક્યારેય નહીં થાય અથવા તો અમુક મિત્રો એવા હોય છે કે જે સ્ટાર્ટર ઘણું દૂર હોય છે અને મોટર પણ ઘણી દૂર હોય છે તો તેને એલ્યુમિનિયમનો વાયર યુઝ કરેલો હોય છે તો તેમાં ખાસ ઉપયોગી આવે તેવી બાબત છે તો જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી અને પૂછી શકો છો અને આવા જ વિડિયો જોવા માટે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે આપનું સ્ટાર્ટરનું આઇડિંગ છે તે આપણે કમ્પ્લીટલી કરી લીધું છે અને તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો ધન્યવાદ જય ભોલેનાથ